કહી શકાય કોઈ બી વસ્તુ. મતલબ એમની ઓફિસ છે, આરવિંદ સર છે એ ત્યાંના ડાયરેક્ટર કહો યા ઓનર કહો, જે બી કહો એ છે એમની ઓફિસ છે. હવે એમની બાજુમાં છે એક લાઇબ્રેરી એરિયા છે, હવે એમની મુલાકાત લઈશું. સો આ છે એમની લાઇબ્રેરી. તો લાઇબ્રેરીની અંદર વાઈફાઈ સુવિધા બી આપેલી છે એન્ડ શાંતિપૂર્વક વાતાવરણ બી જોવા મળે છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને વાંચવામાં કોઈ બી ખલેલ ન પહોંચે એન્ડ વાંચવામાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ એમના માટે. સો લાઇબ્રેરી બી સત્યમેવ જયતે એકેડમીની બહુ સરસ છે. એન્ડ લાઇબ્રેરીની મુલાકાત લીધા પછી આપણે હવે ત્યાંથી જઈશું આગળ. એક ક્લાસીસ ચાલુ છે અત્યારે, સો આપણે ક્લાસીસની મુલાકાત લેવા માટે જઈશું. લાઇબ્રેરી ઓલરેડી તમે જોઈ ચૂક્યા છો. સો હવે આપણે જઈશું ક્લાસીસ જ્યાં અહીંયા ચાલુ છે ત્યાં ડેમો લેક્ચર આજે ચાલુ છે. સો આપણે ત્યાં એમની મુલાકાત લઈશું એટલે એન્ડ ડેમો લેક્ચરમાં આજે કાયદાનો લેક્ચર ચાલુ છે. સો આપણે એમની મુલાકાત લઈએ. જૂની પરીક્ષા મુજબ મારો કાયદો જે છે એ મેન્સ માં આવતો, એટલે પેલા વિદ્યાર્થી એ જૂની પેટર્ન પ્રમાણે શું કરવું પડતું, ફિઝિકલ ક્લિયર કરવું પડતું, પ્રિલિમરી ક્લિયર કરવું પડતું, ધ્યાન આપતા જેવો કાયદો આપણે ભણવા આવી અહીંયા એવા છે ડેમો છે, તો એ કાયદો એને મેન્સ માં કામ આવતો. અને એમની અંદર 9 કાયદા જેમની અંદર મિલકત, જમીન, લગ્ન, ભરણ પોષણ, છૂટાછેડા આવા જે બાબતો છે એને દીવાની કાયદાઓ, લગ્ન બાબતના નિયમ, સંપત્તિ, સંપત્તિને લગતા નિયમો એ દીવાની કાયદાઓ છે. ઇંગ્લિશમાં એને સિવિલ મેટર કહેવાય. ઇંગ્લિશમાં શું કહેવાય એને? સિવિલ મેટર. તો સિવિલ કોર્ટ અલગ હોય એટલે દીવાની ગુજરાતીમાં કહેવાય. એવી જ રીતના બીજા નંબરનો કાયદા છે ફોજદારી કાયદા. ઇંગ્લિશમાં ક્રિમિનલ કહેવાય એને, ગુજરાતીમાં ફોજદારી કહેવાય. અને ફોજદારી કાયદાઓ એટલે કેવા? તો કે શરીરને લગતા ગુનાઓ હોય એની ઉપર 2% વ્યક્તિ જીવન જીવે તો શરીરને લગતા તમામ પ્રકારના ગુનાઓ બને એને શું કહેવાય? ક્રિમિનલ મેટર કહેવાય. એન્ડ ફાઇનલી આપણે સત્યમેવ જયતે એકેડમીની મુલાકાત લઈ લીધી છે. એન્ડ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો કેવી લાગી તમને સત્યમેવ જયતે એકેડમી. એન્ડ તમે બી જોઈન કરવા ઈચ્છો તો રાજકોટની અંદર બસ સ્ટેન્ડની ઉપર સત્યમેવ જયતે એકેડમી આવેલી છે. સો એકવાર જરૂર મુલાકાત લેજો.